विद्यार्थी मित्रों आज धोरण 11 विषय भूगोल विषय भूमिखंड महासागर विषय अभ्यास करीशुं। सौथी पहेला प्रास्ताविक जोईए के भूमिखंडो अने महासागर की उत्पत्ति एना केटला प्रश्नों वण उकेले। पृथ्वी की भूरचना विषय ज्ञान जेम जेम वधतु गयु तेम तेम भूमिखंडो अने महासागर वितरण ने तेनी उत्पत्ति विषय विचारों रजू करता है। आम खंड प्रवाह भूतक्ति विवर्तिक सिद्धांत संकल्पनाओं स्वीकृत होती है। पृथ्वी पर भूमिखंडों महासागरों पर्वतों खीणों उच्च प्रदेशों मैदान वगैरह विशिष्ट भूभागों आगला है। आ विशिष्ट भूभागों आकार तेमनी खड़क रचना ऊंचाई समतल विस्तार प्रमाण डोड़ा वगैरह लाक्षणिकताओं कारण एक बीजा जुदा पड़े थे भूमि स्वरूप कहे। भूमि स्वरूप एटले भूमि पर स्वरूप बड़ी जगह भूमि स्वरूप सरख ना हो कोई जगह रण प्रदेश हो जगह कीड़ो कोई जगह मैदान कोई जगह पर्वतों कोई जगह डोड़ा प्रदेशों कोई जगह खीण प्रदेशों वगैरह आने भूमि स्वरूप कही सकते। भूमि स्वरूप ने त्रण जूथ में वेचवामां आवे छे। एक तो प्रथम श्रेणी भूमि स्वरूपों द्वितीय श्रेणी भूमि स्वरूपों तृतीय श्रेणी भूमि स्वरूपों। सौथी पहेली बात करिए प्रथम श्रेणी भूमि स्वरूपों। प्रथम श्रेणी भूमि स्वरूप एटले पृथ्वी की उत्पत्ति बाद सौ प्रथम अस्तित्व में आवेला भूमिखंडो अने महासागरों तट शू कहवा प्रथम श्रेणी भूमि स्वरूप। द्वितीय श्रेणी भूमि स्वरूप द्वितीय श्रेणी भूमि स्वरूप की आप बात करिए तो खास पर्वतों आपसे उच्च प्रदेशों मैदानों पाटखीणों वगैरह विशिष्ट भूमिभागों ने द्वितीय श्रेणी भूमि स्वरूप तरीके ओळखवामां आवे छे। હવે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપની અંદર આપણે વાત કરીએ તેમાં મેદાનો આવશે ઉત્તરો ડેલ્ટા ખીણો નાની ટેકરીઓ વિવિધ અન્ય ભૂમિભાગો બન્યા જેને આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપમાં મૂકી શકીએ। સમુદ્ર કરાળ રેતીના ઢોવા ઉદ્વરગામી અધોગામી સ્તંભો એ ભૂમિ સ્વરૂપનું સર્જન કેટલીક વાર ભૂકંપ જ્વાળામુખી સ્તરભંગ ગેડીકરણ જેવી આંતરિક ક્રિયાઓને આધારે છે। ભૂસંચલનના કારણે પૃથ્વીના પોપડાનો એક વિશાળ ભૂમિભાગનું વિભાજન થયું। આ વિભાજિત ભૂખંડ વિવિધ દિશામાં સરકતા ગયો અને ભિન્ન ભિન્ન અંતરે ગોઠવાતા ગયા। એના કારણે શું બન્યું તો ભૂમિખંડોની વચ્ચે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા અને જેના કારણે મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા। આપણે જોઈએ તો પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે। 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ। તેમાંથી લગભગ 36.60 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તાર એ મહાસાગરો અને સમુદ્રથી ઘેરાયેલો છે જેને આપણે જલાવરણ કહીએ છીએ। 14.08 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ભૂમિખંડો આવેલા છે। મહાસાગરો અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે 71% અને 29% છે એટલે કે જળ વિસ્તાર કેટલો છે મિત્રો 71% જ્યારે બાકીનો ખુલ્લો કોરો ભાગ ભૂમિ ભાગ એ માત્ર 29% છે। અહીંયા આ જે ટોપિક છે ભૂમિખંડો મહાસાગર વિતરણ લાક્ષણિકતાઓ એ પરીક્ષામાં પૂછાવાનો નથી। ભૂમિખંડ મહાસાગર વિતરણનો સિદ્ધાંતની આપણે વાત કરીએ તો ખાસ કરી ભૂમિખંડો અને મહાસાગરના વિતરણના સિદ્ધાંતો તેમની ઉત્પત્તિ સંબંધી પ્રશ્ન નિરાકરણ માટે મદદરૂપ થાય।
सोलास ग्रीन ग्रेगरी केल्विन हेरी हेस वेगनर वगैरह विद्वानों प्रथम श्रेणी भूमि स्वरूप उत्पत्ति अंगे પોતાના વિચારો રજૂ કરે છે. એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડોની વનસ્પતિ ભૂસ્તરીય રચના પ્રાણીઓ ભૂમિ સ્વરૂપો વગેરે બાબતમાં વિવિધતાની સાથે સામ્યતા પણ જોવા મળે છે. પશ્ચિમના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના પ્રાણીઓ એ દક્ષિણ અમેરિકાના ભૂમિમાંથી અશ્મી રૂપે પ્રાપ્ત થયા છે. ઉત્તર અમેરિકાના એપેરેશિયન અને પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી પ્રાપ્ત થતો કોલસો એક જ કાળમાં બનેલો હોવાના પ્રમાણ મળી આવે છે. કેટલાક પ્રદેશોમાં પર્વતમાં આબોહવા કરતાં ભૂતકાળમાં જુદા જુદા પ્રકારની આબોહવા હતી તેવી સાબિતી પણ પ્રાપ્ત થઈ છે. આવો ત્યારે સંભવે કે જ્યારે એના બે વિકલ્પો છે. એક તો આપણે વાત કરીએ કે આબોહવા એ ધર્મમાંથી આબોહવા બદલાઈ ગઈ હોય ત્યારે આવું શક્ય બને છે. નંબર બે, ઘણા જુદા ભૂતકાળમાં વર્તમાન ભૂમિખંડો અન્ય સ્થાને હોય અને પછીથી વિસ્થાપન પામ્યા હોય ત્યારે આવું બની શકે છે. દ્વિતીય સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મનીના જે આબોહવા વિજ્ઞાની હતા એનું નામ છે પ્રોફેસર આલ્ફ્રેડ વેગનર. એમણે વર્તમાન ભૂમિખંડ અને મહાસાગરની ઉત્પત્તિ તેના વિતરણને સમજાવતો એક સિદ્ધાંત રજૂ કર્યો 1912માં. જે સિદ્ધાંતનું નામ છે ખંડ પ્રવહન સિદ્ધાંત. 1924માં એનું અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયું અને તેના પછી આ સિદ્ધાંત એ પ્રસિદ્ધ પામ્યો. આપણા વેગનરના ખંડ પ્રવહન સિદ્ધાંતની આપણે વાત કરીએ તો એના પહેલા જે સ્નેઇડર ફિશર ટેલર બેકન વગેરે વિદ્વાને પણ આ સિદ્ધાંત સંબંધી પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૃથ્વીનો ભૂસ્તરીય અને પ્રાકૃતિક ઇતિહાસ તેના કળકોમાં પ્રાચીન જીવો વનસ્પતિના આશ્રય રૂપે સચવાયેલા છે તેવું એમણે રજૂ કર્યું. 1912માં એક એવો વિચારનો જન્મ થયો કે જેમાં આજથી 20 કરોડ વર્ષ પહેલા વર્તમાન જે ભૂમિખંડો હતા એ એકબીજા સાથે જોડાયેલા કાળક્રમે એ ધીરે ધીરે વિસ્તરતા હતા અને એના કારણે પેન્જિયા જેને વેગનરે પેન્જિયા નામ આપ્યું છે. પેન્જિયા એ જર્મન ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે આદિખંડ. ખંડ પ્રવહન સિદ્ધાંત અનુસાર પેન્જિયાના ઉત્તર ભાગને લોરેશિયા અને દક્ષિણ ભાગને ગાંડવાને કહેવામાં આવે છે. બંને ભૂમિભાગની વચ્ચે પૂર્વ અને પશ્ચિમ વ્યાપ્ત તેથીરા સમુદ્ર વર્ષો પહેલા 33 થી ઉત્તરે આવેલા લોરેશિયામાં હાલના ઉત્તર અમેરિકા યુરોપ અને એશિયા ખંડ, 33 થી દક્ષિણે આવેલા ગાંડવાના દક્ષિણમાં અમેરિકા આફ્રિકા દક્ષિણ ભારત ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડો આવેલા. આ પેન્જિયાના મહાખંડની ચારે બાજુ એક જ વિશાળ એ છીછરો પેન્થાલ્સા નામનો મહાસાગર હતો. માત્ર ઓનલી વન એક જ મહાસાગર હતો વર્ષો પહેલા. આ સમય એન્ટાર્કટિકા ખંડ એ દક્ષિણ અમેરિકાના આફ્રિકાના દક્ષિણ કિનારાની પાસે હતો. આ વિચારધારા એ ખંડોના કિનારાના આકાર બંધારણ વનસ્પતિ જીવસૃષ્ટિ સ્થાન વગેરે વિશેની અદ્યતન માહિતી પૂરી પાડે. પેન્જિયાનો કાળક્રમે શું થયું? વિભાજન થયું. આજના ભૂમિખંડો અને મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. વેગનર એ આબોહવા વિજ્ઞાની તથા ભૂભૌતિક વિજ્ઞાની હતી. તેણે પોતાના ખંડ પ્રવાહ સિદ્ધાંતના સમર્થનમાં ભૂસ્વરૂપ વિજ્ઞાન ભૂભૌતિક વિજ્ઞાન ભૂસ્તર વિજ્ઞાન આબોહવા વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના પુરાવા રજૂ કર્યા છે. આપણે જોઈ શકીએ છીએ ચોપડીની અંદર પુસ્તકની અંદર આકૃતિ 5.1ની અંદર ખંડ પ્રવાહનો સિદ્ધાંત એમણે સ્પષ્ટ કરેલો છે.
द्वितीय जीव युग दरमियान पृथ्वी गुरुत्वाकर्षण ने बड़ों कारण पेंगिया में भंगाण पड़ू अलग पड़ेला भूमिखंड बुरस पर विशाल तरापा जम करता ना भूमिखंड में छूटा पड़ेला के भूखंडों बड़ी दिशा में सरकवा लग्या ने एना कारण उत्तर अमेरिका दक्षिण अमेरिका यूरोप आफ्रिका से छूटा पड़ी पश्चिम तरफ सरकता रहे आफ्रिका ने यूरोप ए विषुववृत्त तरफ खसया जैसे तृतीय जीव विज्ञान दरमियान ऑस्ट्रेलिया एंटार्क्टिका दक्षिण दिशा में सरकवा लगे भारतीय उपखंड आफ्रिका के अलग से उत्तर पूर्व तरफ से समयांतरे अलग अलग पड़ेला भूमिखंडों ये वर्तमान स्थान पर गोठवाया भूमिखंडों वच्चे खाली विस्तारों निर्माण पाम्या ने खाली विस्तारों में जलराशि एकत्रित तथा ये महासागर और समुद्रों अस्तित्व में आवे वेगनरनो जे खंड प्रण अंगेनो जे विचार हतो 1912 में जे रजू कर्यो ते मूळ जर्मन भाषा में लखायेलो हतो अने एना पछी एमणे भाषांतर कर्यो अंग्रेजी भाषा वेगनरना विचारों ने अमेरिका ना जे भूस्तर विज्ञानी हता ए स्वीकारवा तैयार न हता परंतु तेमणे ब्लेकेट ने ध्रुवोनी भ्रमण विचारधारा 1905 में 1960 में हेरी एस्पे जे समुद्र तरफ प्रसरण हतो 1960 में ने ग्रीन ग्रेगरी नो चतुष्फलक सिद्धांत ए वगैरह ने कारण खंड प्रवण सिद्धांत ए सूत्र बनवा लाग्यो वेगनर समझायो छे के पेंगिया ना विभाजित भूमि खंडो ने फरी पाछा बंद बेसता गोठवामां आवे एक संपूर्ण आकृति ए बनी शके आना माटे एमने जीग सो फीट पजल रमत नो उपयोग कर्यो पेंजिया प्रमाणे ए जुदा जुदा आकारना जे भूमि खंडना टुकड़ा हता एक बीजा में योग्य जगह में जोड़ा तो आकृति 5 मिनट बेनी अंदर दर्शाई ए प्रमाण तैयार थे तेना मत प्रमाण जो एटलांटिक बने किनारा दक्षिण अमेरिका पश्चिम आफ्रिका एक बीजा में बराबर गोठवाई जाए यो आकार धरावे ये उत्तर अमेरिका और ग्रीनलैंड यूरोपनी साथ मिली एक संपूर्ण आकार बनाया है आ रीते एक भूमिभाग प्लेटना आधार तैयार करें आ रीते खंड आखो अलग बने ऑस्ट्रेलिया उत्तर किनारो बंगा खाड़ी में बराबर गोटवाई जाए श्रेष्ठ नामना भूस्तर विज्ञानी था एम मत अनुसार महासागर तड़िया सहित आखी पृथ्वी पर भूपत पथरायेलो साइमासियानी सरखामणी में बहुत सखत है मध्य आफ्रिका ब्राजील उच्च प्रदेशों एक प्रकार प्राचीन नक्कर अग्निकल्पना बनाया एटलांटिक महासागर बने कांटा प्रदेश भूस्तरीय बंधारण एक बीजा ने पड़त आए परबस्ता उच्च प्रदेश से भारत द्वीपकल्पीय उच्च प्रदेश पश्चिम आशिया विशाल उच्च प्रदेश पर प्राचीन अग्निकल्पना बनाया आ उपरांत प्रदेशों में आई हिम अश्मावली साम्यता धरावे उत्तर अमेरिका ने एपेलिशियन पर्वतमाला पश्चिम युग तरफ ब्रिटिश टापूना पर्वतीय क्षेत्र में एक खड़ा कोलसो मिली आया एटलांटिक महासागर बने किनारा प्रदेश में मिली आया प्राचीन वनस्पति ने जीव जंतु असलियों में सामानता जवाब मिले के पशुपंखी सदियों बीती गई होवा छता पोता मूल पतन में स्थलांतरण करे उत्तर स्केवेंडियस उंदर अन्य सरीसृपों पश्चिम दिशा पोता पूर्वजों ने वतन भूमि आइसलैंड तरफ स्थलांतर करे आइसलैंड के प्राणियों उत्तर स्केवेंडिनिया प्राणियों मिलता है वेगनर खंड प्रवाह सिद्धांत हो बड़ी साबितियों आ रीते पूरी पाड़े समुद्र तरफ प्रसरण भूतकती संचरण ए विचारधारा ने कारण खंड प्रवाह विचारधारा ने महत्व मिले हम जी भूतकती संचरण सिद्धांत भूतकती संचरण सिद्धांत यानी आप बात करिए तो भूमिखंडों ने महासागर तड़ियु एक एकम तरीके खसे थे मेंटली ऊपर जो रहेला मिश्रावर्णी एट के एस्थेनियो स्पोरियर पर समावेश करेलो आवा नक्कर भूमिभागों ने भूतकती कहे छे ये भूतकती की व्याख्या है वैश्विक भूविस्तरण के संकोचन ए चंद्रना गुरुत्वाकर्षण कारण बढ़ती बड़ों की असरो भूपटल विस्तृत भाग उचका खंडों प्रवहन समुद्र तल प्रसरण
वगैरह विषय की माहिती आ सिद्धांत आधार अपने मिले। मुख्यत्व सात भूतक्ति आगे सात भूतक्ति सौथी पहली जुए उत्तर अमेरिका की भूतक्ति, नंबर बे दक्षिण अमेरिका की भूतक्ति, नंबर त्रण पेसिफिक भूतक्ति, नंबर चार यूरेशियन की भूतक्ति, नंबर पांच आफ्रिका की भूतक्ति, नंबर छ भारत ऑस्ट्रेलिया की भूतक्ति, नंबर सात एंटार्क्टिक भूतक्ति। आ सीवाय 20 जेटली बीजी गौण भूतक्तिओ पण जोवा मळे छे। आ भूतक्तिओने पर्वतीयार माळा भूसपाटी परनी नवी गैरप्रवेशणीओ सागरमाना जळमग्न फोटाओ फाटो एकबीजाथी जुदा पड़े छे। भूतक्तिओ जीवनदायक संरचनात्मक स्वरूपे जोवा मळे छे। भूतक्तिना कदमां वैविध्य रहेलू छे। केटली भूतक्तिओ 10,000 चौरस किलोमीटर के तेथी ओछो विस्तार धरावे छे, तो केटली भूतक्तिओ 10 करोड़ चौरस किलोमीटर थी पण वधु विस्तार धरावेली छे। एमां खास करीने आपणे वात करीए केटली नानी भूतक्तिओनी आपणे वात करीए तो पेसिफिक, आफ्रिका, यूरेशिया वगैरे मोटी भूतक्तिओ छे। त्यारे बिस्मार्क, सोलोमन, सोमालियन, नाजका, कोकोस, अरेबियन, फ्यूजी, फिलिपीन, कैरोलिन वगैरह गौण भूतक्ति एटले के नानी भूतक्ति जोवा मळे छे। जो बे भूतक्ति एक बीजा विरुद्ध दिशा में खसती हो तो तेने अपसारी भूतक्ति कहे छे। अपसारी भूतक्ति जो बे भूतक्ति एक बीजा तरफ आगे वधे नजीक आती हो तो तेने अभिसरण भूतक्ति कहे छे। અહીં આપણે બે વ્યાખ્યા જોઈ, અપસારી ભૂતક્તિ અને અભિસરણ ભૂતક્તિ। ભૂતક્તિની આપણે જાડા જઈએ તો મોટા ભાગે 47 કિલોમીટર કે તેથી વધુ હોવી જોઈએ, કારણ કે ખંડોની સરેરાશ જાડાઈ 40 કિલોમીટર અને સમુદ્ર તટની જે જાડાઈ છે તે માત્ર 7 કિલોમીટરની અંદર છે। એટલે કે અંદાજ મુજબ ભૂતક્તિની જાડાઈ એ સમુદ્ર વિસ્તારો નીચે 70 કિલોમીટરની માળીએ જમીન ખંડો નીચે 150 કિલોમીટર હોવી જોઈએ। અહીંયા આ પેરેગ્રાફની અંદર આપણે બે વ્યાખ્યા આપણે જોઈ, અપસારી ભૂતક્તિ અને અભિસરણ ભૂતક્તિ। એના પછી જોઈએ પેજ નંબર 33 ઉપર આકૃતિ 5.3, એમાં વિશ્વની મુખ્ય જે ભૂતક્તિઓ છે એની એક ચિત્ર આપેલું છે, આપણે જોઈ શકીએ છીએ। ભૂતક્તિઓ સરકે છે એટલે કે સરકતી હોય છે નીચે, તેની સાબિતી એ નિષ્ક્રિય જ્વાળામુખીની પર્વત શૃંખલા ઉપરથી માનવામાં આવે છે। એસ્થેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતા અને એના પ્રભાવ એ ભૂતક્તિઓને ગતિશીલ રાખે છે। મેન્ટલમાં અતિ ગરમ ભાગમાં આવે છે જે જ્વાળામુખીના ઉદ્ભવ સ્થળ છે। સરકતી ભૂતક્તિઓ પર આવેલા જ્વાળામુખીઓ એ અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી એ દૂર ભડસેલાતા જાય છે અને એના કારણે નિષ્ક્રિય જ્વાળામુખી બનતા હોય છે। કેટલાક ભૂગર્ભો એ ભૂતક્તિઓને સરકવાની ક્રિયા માટે ઉષ્મીનિયન પ્રવાહને કારણભૂત માનતા હોય છે। તેઓના મતાનુસાર મિશ્રમાં રહેલા મેઘમાં એ સમુદ્ર જળની પાટવારા બહાર આવી નવું સમુદ્ર જળ રચે છે। લાવાના ધક્કાના કારણે ઘોડાની દિશામાં સરકે છે અને નવું સમુદ્ર જળ પણ પ્રયત્ન કરે છે। ભૂમિખંડો અને મહાસાગર ઉત્પત્તિ, વિતરણ, ગિરિનિર્માણ પ્રક્રિયા સમજાવતી આ સૌથી મહત્વની એ વૈજ્ઞાનિક વિચારધારા છે। છેલ્લો ટોપિક જોઈએ ભારતીય ભૂતક્તિનું સંચાલન। વિશ્વમાં કુલ 7 ભૂતક્તિ આવેલી છે, એમાં ભારતીય ભૂતક્તિમાંની એક છે। આ ભૂતક્તિ ભારતીય ઉપખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, તાસ્માનિયા, ન્યુઝીલેન્ડ, હિન્દ મહાસાગરનું તળિયું, પેસેફિક મહાસાગર નૈઋત્ય વિસ્તારના તળિયાની બનેલી છે। ભારતીય ભૂતક્તિ એ ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે ભારતીય ભૂતક્તિ અને યુરેશિયન ભૂતક્તિ વચ્ચે દબાણ સર્જાય છે અને તેના પરિણામે હિમાલય પર્વતશ્રેણીનું સર્જન થયેલું જોવા મળે છે। આજે પણ તેમાં ભૂકંપો થતા રહે છે,
એપ્રિલ 2015 માં નેપાળમાં થયેલો ભૂકંપ આ જ પ્રક્રિયાનું પરિણામ છે. ભારતીય ભૂતકથી આશરે 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડી હોવાનો એક અંદાજ છે. 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડી હોવાનો એક અંદાજ છે. આ ભૂતકથી અત્યાર સુધીમાં આશરે 5000 કિલોમીટર અંતર કાપેલું હોવાનું માનવામાં આવે છે. ભારતીય ભૂતકની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણીઓ, પશ્ચિમમાં દક્ષિણમાં હિંદ મહાસાગરમાં જળમગ્ન પર્વત શ્રેણીઓ આવેલી છે. હિંદ મહાસાગરના તળિયે 90 ઇસ્ટ હારમાળા અને મેસ્કારેન હારમાળા આવેલ છે. આ હારમાળાઓ વૈશ્વિક જળમુખી પટ્ટાના ભાગ રૂપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તો ભૂમિખંડો મહાસાગર પાટની અંદર ભૂમિ સ્વરૂપોની જે શ્રેણીઓ જે 3 પ્રકારે થઈ એ બરાબર પ્રમાણે તમારે યાદ રાખવાની છે. એમાં પ્રથમ શ્રેણી ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. એની અંદર આપણે જોઈએ તો ત્રણેય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો છે એ ભૂમિ કયા ભૂમિ સ્વરૂપમાં કયા કયા જેને કહી શકાય કશું આવેલું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. કયા ભાગો આવેલા છે તમારે ખાસ યાદ રાખવાનું છે. આ સિવાય જોઈએ તો ભૂમિખંડો અને મહાસાગરના વિતરણનો સિદ્ધાંતની આપણે વાત કરીએ તેમાં એનો જે આજે તકતી હોય અથવા તો જે પ્લેટો જે સરકતી હોય છે એના મુખ્ય બે કારણો જોવા મળે છે. એ પણ આપણે જોયું. સૌથી પહેલું કારણ એ હતું કે આબોહવામાં ધરમૂળથી કેટલાક ફેરફારો સમયાંતરે થયેલા જોવા મળે છે. એના કારણે ભૂતકતીઓ એ સરકતી હોય છે. અને અત્યારે જે પરિસ્થિતિ હતી એ આજથી 20 કરોડ વર્ષ પહેલાં એ પૃથ્વીની એ સ્વરૂપ ન હતું એ આ તકતીઓના કારણે જોવા મળે છે. અને કેટલાક પરિબળો જે કેટલાક કારણો છે એમાં પહેલું કારણ આપણે જોયું કે આબોહવા ધરમૂળથી આબોહવા સમયાંતરે થયેલો ફેરફાર. બીજું કે ઘણા દૂરના ભૂતકાળમાં વર્તમાન ભૂમિખંડો એ અન્ય સ્થાનથી બદલાવાના કારણે એ વિસ્થાપન પામ્યા છે. ખાસ કરીને જે આલ્ફ્રેડ વેગનર હતો એને 1912માં જે ખંડ પ્રવણ સિદ્ધાંત જે રજૂ કર્યો એના આધારે આપણે કહી શકીએ. વેગનર જે ખંડ પ્રવણ સિદ્ધાંત હતો એની અંદર એ પણ વાત કરી છે કે પૃથ્વી સપાટી પર એ વર્ષો પહેલા માત્ર એક જ ખંડ હતો. એને પેન્જિયા નામ આપ્યું. પેન્જિયા એ જર્મન શબ્દ છે અને એનો અર્થ આદિખંડ એવો થાય છે. એની પણ આપણે વાત કરી. એના સિવાય પેન્જિયાના ઉત્તર ભાગને લોરેસ્ટિયા, દક્ષિણ ભાગને બંડવાલેન કહેવામાં આવે છે. એની વચ્ચે જે સમુદ્ર હતો એને ટેથિસ નામ આપેલું હતું વર્ષો પહેલા. ટેથિસ માંથી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા વિભાજન થવાથી ઘણા બધા મહાસાગર અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. વિશ્વની જે ભૂતકતીઓ હતી એનો પણ આપણે અભ્યાસ કર્યો. ભૂતકતી સંચલન સિદ્ધાંતના આધારે જે મુખ્ય 7 ભૂતકતીનું જે નિર્માણ થયેલું છે એની પણ આપણે વાત કરી. આ સિવાય ભૂતકતીઓની કેટલો વિસ્તાર ધરાવે છે 10,000 ચોરસ કિલોમીટરથી ઓછો વિસ્તાર ધરાવે એની પણ વાત કરી. કેટલીક ભૂતકતીઓ 10 કરોડ ચોરસ કિલોમીટર પણ બધું જોવા મળે છે. આ સિવાય જે ભૂતકતીઓના ખસવાના કારણે જે 2 પ્રકારો પડે છે, એક તો અપસારી ભૂતકતી અને અભિસરણ ભૂતકતી. અપસારી ભૂતકતી એટલે 2 ભૂતકતીઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તેને અપસારી ભૂતકતી કહેવામાં આવે છે. અને 2 ભૂતકતીઓ એકબીજાની દિશામાં આગળ વધતી હોય તેને અભિસરણ ભૂતકતી. એની પણ વાત કરી. ભૂતકતીઓની જાડાઈ એ 47 કિલોમીટરથી વધુ હોવી જોઈએ. કેટલીક જાડાઈ 40 કિલોમીટરથી પણ વધુ છે. સમુદ્ર જમીન ભૂમિખંડોની છે લગભગ 150 કિલોમીટરની જાડાઈઓ હોવાનું પણ કેટલું પ્રમાણ મળેલું છે. આ સિવાય છેલ્લે આપણે એ પણ જોયું ભારતીય ભૂતકતીનું સંચાલન. એની અંદર ભૂતકતી અત્યાર સુધીમાં દરેક ભૂતકતીએ લગભગ 5000 કિલોમીટર અંતર કાપી હોવાના કેટલાક એની ઉપર સંશોધન થયેલું જોવા મળે છે. હિંદ મહાસાગરને આપણે વાત કરીએ તો 90 ઇંચ હારમાળા, મેસ્કારેન હારમાળા, આ હારમાળાઓ વૈશ્વિક જળમુખીના પટ્ટાના ભાગ સ્વરૂપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ ટૂંકો હતો. ટૂંકો એટલા માટે થયેલો છે કે ભૂમિખંડ અને મહાસાગરના વિતરણની જે લાક્ષણિકતાવાળો જે મુદ્દો હતો એ ભણાવવામાં આવતો નથી, એ રદ કરેલો છે, તે આપણે ભણાવી શક્યા નથી. અહીંયા પાઠ પૂરો થાય છે. એના સ્વાધ્યાયના
પ્રશ્નો જે મુખ્ય પાંચ આપેલા છે એ પાંચે પાંચ સરસ રીતે હોમવર્કની અંદર તમારે લખવાનું છે, તૈયાર કરવાનું છે, યાદ રાખવાનું છે. જય હિન્દ, જય ભારત.